गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वाणिज्य व्यवस्था ने संचालन धोरण 12 प्रकरण 6 धोरणी एटले के डायरेक्टिंग एनो अभ्यास चालू छे। गई वीडियो में आपणे मास्लोनी जरूरियातोनो अग्रताक्रम आकृति सहित जे 5 जुदी जुदी जरूरियातो छे एनी चर्चा करी हती। आज आपणे प्रोत्साहनों जेमां बे प्रकारना प्रोत्साहनों नाणाकीय प्रोत्साहनों अने बिन नाणाकीय प्रोत्साहनों नी वात करीशुं। सौथी पहेला वात करीए नाणाकीय प्रोत्साहनों, फाइनेंशियल इन्सेंटिव्स। तो नाणाकीय प्रोत्साहननुं मुख्य साधन नाणुं छे। नाणाकीय प्रोत्साहनों आवड़त अने कुनाई धरावता कर्मचारीओ के कामदारों माटे वरदान रूप छे, वरदान समान छे। कारण के नाणाकीय प्रोत्साहनोथी एकमां काम करता कर्मचारीओ के कामदारोना उत्साह, जुस्सो, आत्मविश्वास अने कार्यक्षमतामां वधारो थाय छे। कर्मचारीओनी आर्थिक सलामती अने सामाजिक मोगो वधे छे। प्रगतिशील अने व्यावसायिक अभिगम धरावता एकमना मालिको पोताना एकममां कार्यरत कर्मचारीओ के कामदारोने नीचे मुजबनी जुदी जुदी रीतोमांथी कोईपण रीते नाणाकीय प्रोत्साहन पूरा पाड़ता होय छे। तो जे नाणाकीय प्रोत्साहनो छे એ નાણાકીય પ્રોત્સાહનની વાત કરીએ તો સૌથી પહેલાં છે નફામાં ભાગ, બીજું છે સહભાગીદારી, ત્રીજું છે બઢતી, ચોથું બોનસ, પાંચમું કમિશન, છઠ્ઠું ઇનામો અને સાતમું સલાહ અને સૂચન। સૌથી પહેલાં વાત કરીએ નફામાં ભાગ। જ્યારે પેઢી કે એકમને અસામાન્ય નફો પ્રાપ્ત થાય ત્યારે તે નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે। આથી અસામાન્ય નફામાંથી અમુક ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, જેને નફા ભાગ કહે છે। પરીક્ષાની અંદર એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે નફા ભાગ એટલે શું, તેનો ઉત્તર આ રીતે આપી શકાય કે નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે એને નફા ભાગ કહે છે। એટલે કર્મચારીઓ કે કામદારોને પ્રોત્સાહિત કરવા માટેનું આ એક નાણાકીય પ્રોત્સાહન છે, એમને નફામાંથી ભાગ આપવો। ત્યાર પછી નંબર 2, સહભાગીદારી। કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહે છે। એટલે ફરી બીજો એક પ્રશ્ન થઈ શકે કે સહભાગીદારી એટલે શું, તો એકમમાં કામ કરતા કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે। આ માટે કર્મચારીઓને કંપનીની મૂડીમાં ભાગ આપવામાં આવે છે, એટલે કે શેર આપવામાં આવે છે। કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોની ઉત્પાદન વૃદ્ધિ, એટલે કે ઉત્પાદનમાં વધારો અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે। તો આ બીજું નાણાકીય પ્રોત્સાહન છે, સહભાગીદાર। નંબર 3, બઢતી। કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે। તો અહીંયા પણ એક ટૂંકો પ્રશ્ન નીકળી શકે કે બઢતી એટલે શું, એટલે એકમમાં કામ કરતા કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે। તો બઢતી આપવાથી શું થાય છે,
બઢતી આપવાથી કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. બીજું, બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં પણ વધારો થાય છે. એટલે આ એક ત્રીજું નાણાકીય પ્રોત્સાહન છે કર્મચારીને બઢતી આપવું. નંબર ચાર, બોનસ. વર્ષને અંતે નક્કી થતા નફામાં કર્મચારીઓનો ફાળો હોય છે, કર્મચારીઓનું પ્રદાન હોય છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ ધંધાકીયમના વર્ષના અંતે જે નફો થતો હોય એ નફાની અંદર કામદારોનું પ્રદાન હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે, જેના કારણે કર્મચારીઓની કાર્યશક્તિમાં, એમના જુસ્સામાં વધારો થાય છે. એટલે નાણાકીય પ્રોત્સાહન માટેનું આ એક સાધન છે બોનસ. ત્યાર પછી નંબર છે પાંચ, કમિશન. તો એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર નક્કી કરે છે. એટલે કે ધંધાકીય એકમના માલિકો એકમનું વેચાણ વધે તે હેતુથી જે કર્મચારીઓ વેચાણની સાથે સંકળાયેલા છે એ કર્મચારીઓને જુદા જુદા વેચાણના લક્ષ્યાંકો નક્કી કરી આપે છે અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં જુદા જુદા કમિશનના દર નક્કી કરે છે. એટલે વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીઓને એમણે સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી એમને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, જેને કમિશન કહે છે. એટલે આ એક નવું, આ એક નાણાકીય પ્રોત્સાહન છે કમિશન. નંબર છ, ઇનામો. એકમમાં કામ કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારીને કે કામદારને તેની સેવા બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર યા મેડલ કે ચંદ્રક આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો કર્મચારીના જુસ્સા, ધગસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે આ એક નાણાકીય પ્રોત્સાહન છે ઇનામ આપવું. એટલે જે કર્મચારીએ કોઈ અસાધારણ કામગીરી કરી હોય તો એમને રોકડ પુરસ્કાર આપવામાં આવે, સર્ટિફિકેટ આપવામાં આવે યા મેડલ ચંદ્રક આપવામાં આવે અને એમને સન્માનિત કરવામાં આવે તો એમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. અને સાતમું નાણાકીય પ્રોત્સાહન છે સલાહ અને સૂચનો. કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે, તેથી તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપી શકે છે. જે સૂચનો ઉત્પાદન પડતર નીચે લાવવામાં મદદરૂપ થાય છે તો આવી સલાહ કે આવા સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. તો સાતમું છે સલાહ અને સૂચનો. તો આ સાત નાણાકીય પ્રોત્સાહનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું બિન નાણાકીય પ્રોત્સાહનોની, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહનો કહે છે. હવે આપણે જોયું કે નાણાકીય પ્રોત્સાહનો એ નાણાં આધારિત છે, ત્યારે બિન નાણાકીય પ્રોત્સાહનો એ નાણાં આધારિત હોતા નથી. બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્ય જુસ્સામાં વધારો કરે છે. તો બિન નાણાકીય પ્રોત્સાહનોની વાત કરીએ તો સૌથી પહેલા નોકરીની સલામતી, નંબર એક. વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓને ફક્ત વેતન મળે એ અગત્યનું નથી, માત્ર પગાર મળે જરૂરી નથી, પરંતુ નોકરીની સલામતી એ પણ એક અગત્યની બાબત છે. કર્મચારીને નોકરીની સલામતી મળવાથી એના કાર્ય ઉત્સાહમાં વધારો થાય છે અને એના કારણે એકમના ઉત્પાદનમાં વધારો થાય છે.
એટલે કર્મચારીને નોકરીની સલામતી મળવી એ પણ બહુ અગત્યની બાબત છે. એટલે નોકરીની સલામતી એક બિન નાણાકીય પ્રોત્સાહન છે. નંબર બે, કામની કદર અને સન્માન. જે કર્મચારીઓ એકમ દ્વારા નક્કી થયેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય એવા કર્મચારીઓનું જો જાહેરમાં સન્માન કરવામાં આવે તો તેનાથી કર્મચારીઓ પ્રોત્સાહિત થાય છે, સાથે સાથે એકમના બીજા જે કર્મચારીઓ છે એ બીજા કર્મચારીઓને પણ કામ કરવાની પ્રેરણા મળે છે. એટલે બીજું બિન નાણાકીય પ્રોત્સાહન છે કામની કદર અને સન્માન. નંબર ત્રણ, જવાબદારીની સોંપણી. એકમમાં કામ કરતા કર્મચારીઓને એમના કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. અને આ જવાબદારીની સોંપણીથી કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને તેઓ વધારે ને વધારે કાર્ય કરવા માટે પ્રેરાય છે, એટલે કે વધુ કાર્ય કરવાની એમને પ્રેરણા મળે છે. તો ત્રીજું બિન નાણાકીય પ્રોત્સાહન છે જવાબદારીની સોંપણી. ત્યાર પછી નંબર ચાર, સલાહકાર, એડવાઇઝર. જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધી જે નીતિ ઘડવામાં આવે એમાં એમના મંતવ્યો લેવામાં આવે છે, એમના સલાહ સૂચનો લેવામાં આવે છે, એમના ઓપિનિયન લેવામાં આવે છે. અને આમ થાય તો કર્મચારી પોતે પણ કંપનીનો મહત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે, એમને એક પ્રકારની ફિલિંગ્સ થાય છે કે અમે પણ કંપનીનો એક હિસ્સો છીએ. આથી કર્મચારીઓ પ્રોત્સાહિત થાય છે, એટલે એમના સલાહ સૂચનો મેળવવા, એમને સલાહકાર બનાવવા એ પણ એક બિન નાણાકીય પ્રોત્સાહન છે. નંબર પાંચ, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. એકમમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને એમને આપવામાં આવતી સુવિધાઓ પણ કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે મોટાભાગે કંપનીઓમાં કે મોટા ધંધાકીય એકમોમાં કર્મચારીઓને વેતન ઉપરાંત એમને તબીબી સેવા આપવામાં આવે છે, એમને સસ્તી કેન્ટીનની સુવિધા આપવામાં આવે છે, પુસ્તકાલયની સગવડ આપવામાં આવે છે, એમને પગાર સહિતની રજાઓ આપવામાં આવે છે, એમને રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ માટે તેમજ કાર્ય દરમિયાન એમને તાલીમ આપવી, આમ અનેક પ્રકારની કલ્યાણકારક પ્રવૃત્તિઓના લાભ આપવામાં આવતા હોય છે. અને એના કારણે કર્મચારીઓ ખંતથી, ઉત્સાહથી અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે. એટલે કર્મચારીઓના કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ એ પણ બિન નાણાકીય પ્રોત્સાહન છે. અને નંબર છ, અન્ય પ્રોત્સાહનો. ઉપરના જે પ્રોત્સાહનો છે એ પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા માટે બીજા અનેક પ્રકારના પણ પ્રોત્સાહનો આપવામાં આવે છે, જેમ કે કર્મચારીઓને રહેઠાણની સગવડ આપવી, એમના જીવન વીમાની સેવા, કર્મચારીઓના બાળકોના શિક્ષણ ફીની, પુસ્તકોની, અને એવો ધંધાકીય એકમથી ઘરે આવવા જવા સુધી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એટલે કે વાહનની સુવિધા આપવી વગેરે બાબતોનો એમાં સમાવેશ થાય છે. આમ બીજા આ પ્રકારના પ્રોત્સાહનો આપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. થેન્ક યુ.